વલસાડના અતુલ ઓવરબ્રિજનીચેથી ફર્સ્ટ ગેટ તરફ જઈ રહેલી સીએનજી કિટ ધરાવતી ખાનગી સ્કૂલ વાનના એન્જિનના ભાગે અચાનક આગ લાગી જતા દોડધામ મચી હતી. જો કે વાનમાં સવાર બે વિદ્યાર્થીને તાત્કાલિક ઉતારી લેવાતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પારડીના ખડકી ગામે આવેલી સિંઘાનિયા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને શાળામાં મૂકવા અને લઈ જતા સ્કૂલ વાહનો ચાલક હિતેન્દ્ર પટેલે રાબેતા મુજબ વિદ્યાર્થીઓને લઈ સવારે સ્કૂલે ગયા હતા અને બાદમાં બપોર બાદ સ્કૂલ છૂટતા સ્કૂલ વાનમાં બાળકોને લઈ અતુલ તરફ આવા નીકળ્યા હતા. દરમિયાન સ્કૂલ વાનમાં બે વિદ્યાર્થી હતા, તેમને લઈ સ્કૂલ વાન અતુલ ફર્સ્ટ ગેટ સામે ઓવરબ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એન્જિનમાં ધુમાડો નીકળતા જ ચાલકે કારમાંથી ઉતરી પડીને પાછળ બેસેલા બંને વિદ્યાર્થીને બહાર કાઢી દૂર નીકળી ગયા હતા અને બાદમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ પકડતા જ આ સ્કૂલ વાન બળીને ખાક થઈ ગઈ હતી. આ અંગે વલસાડ રૂરલ પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી ચૂકી હતી ને જો કે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી, તેથી લોકોએ હાશકારો અનુભવ્યો છે અને આગનું કારણ શોર્ટ સર્કિટ મનાયું છે. તાત્કાલિક અમે આવીને આગ બુઝાવી છે, કોઈ પણ જાનહાની થઈ નથી.